જય હિન્દ મિત્રો યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે મળ્યા છીએ આપણા રૂટીન સમયે કડકડાટ કાયદો લેક્ચર સિરીઝ સાથે આજના લેક્ચરમાં મિત્રો આપણે ટેબલ નંબર વીસની મદદથી કાયદાના એક અગત્યના કન્સેપ્ટ એક અગત્યના ટેબલને વ્યવસ્થિત રીતે અને ઓછા સમયમાં તૈયાર કરીશું અને જે ટેબલ છે મિત્રો આઈપીસી કલમ ચારસો એકતાલીસ થી ચારસો છપ્પન સુધીની તમામ કલમો અંદર આવરી લે કે જે ખૂબ જ અગત્યનું બનશે ગુનાહિત અપપ્રવેશ ગૃહ પ્રવેશ ગુપ્ત ગૃહપ્રવેશ ઘરફોડ વિશે તો શરૂઆત કરીએ મિત્રો અગત્યના આજના ટેબલની પણ એના પહેલાં મિત્રો તમે વિડીયોની લિંકને તમારા મિત્રો સુધી શેર કરી દેશો જેથી કરીને એ લોકો પણ આવા અગત્યના ટેબલની માહિતી મેળવી શકે તો મિત્રો શરૂઆત કરવું છે અગત્યનું ટેબલ અને આ ટેબલમાં ઘરફોડ આવા છ અગત્યના કન્સેપ્ટની અને એની સાથે સંકળાયેલી મિત્રો ખૂબ જ અગત્યની કલમો ખૂબ જ અગત્યની એમ વેરી 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 મોસ્ટ આઈએમપી કલમો ગણાય છે કે જ્યાંથી પ્રશ્નો નીકળવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે જેમાં સૌપ્રથમ આપણે ગુનાહિત અપપ્રવેશની વાત કરીએ મિત્રો તો કે ગુનાહિત અપપ્રવેશની વ્યાખ્યા ગઈ કલમમાં આપી છે કલમ ચારસો એકતાલીસમાં પહેલાં હું તમને સિકવન્સમાં વ્યાખ્યાઓ લેતો જાઉં છું તમારે ઉપરના ટાઇટલ યાદ રાખવાના ગુનાહિત પ્રવેશ ગૃહ પ્રવેશ પછી ગુપ્ત ગૃહ પ્રવેશ પછી રાત્રે ગુપ્ત ગૃહ ઘરફોડ અને રાત્રે ઘરફોડ તમારે આ સિકવન્સમાં યાદ રાખવાના છે પછી કલમો અંદર સેટ કરતી જવાની ગુનાઈતર પ્રવેશની વ્યાખ્યા કઈ કલમમાં ચારસો એકતાલીસમાં માં પછી શું આવે ગૃહ પ્રવેશ વ્યાખ્યા કઈ કલમમાં ચારસો બેતાલીસ માં કઈ કલમમાં ચારસો બેતાલીસમાં પછી તો ભાઈ ગુપ્ત ગૃહ પ્રવેશ કઈ કલમ ચારસો તેતાલીસ તો ગુપ્ત ગુપ્ત ગૃહ પછી રાત્રે ગુપ્ત ગૃહ પ્રવેશ કલમ ચારસો ચુમ્માલીસ પછી તો કે ઘરફોડ કલમ ચારસો પિસ્તાલીસ અને રાત્રે ઘરફોડ કલમ ચારસો છેતાલીસ ચારસો એકતાલીસ થી ચારસો છેતાલીસ કન્ટિન્યુ આવ્યા ગુનાહિત પ્રવેશ ચારસો એકતાલીસ ગૃહ પ્રવેશ ચારસો ગુપ્ત ગૃહ પ્રવેશ ચારસો તેતાલીસ રાત્રે ગુપ્ત ગૃહ પ્રવેશ ચારસો ચુમ્માલીસ ઘરફોડ ચારસો પિસ્તાલીસ અને રાત્રે ઘરફોડ ચારસો તો આ છ સાત કલમો તો આમનામ આપણને યાદ રહી ગઈ હવે આગળ પણ હાલીએ મિત્રો ત્યારબાદ જોવી છે એ તમામ કલમોની સજા વિશે તો કે ગુનાહિત અપ્રવેશની સજા ચારસો સુડતાલીસ માં જો ચારસો એકતાલીસ હતા પછી એકતાલીસ થી તો પાછો સુડતાલીસ અડતાલી આવવાનું ગુનાહિત પ્રવેશ અને ગૃહ પ્રવેશ સુધી એટલે એકતાલીસ થી અડતાલીસ સુધીની કલમો તમે મસ્ત રીતે ક્લિયર કરી શકો આઠે આઠ કલમો તો ગુનાહિત અપ્રવેશ સજા કઈ કલમમાં ચારસો સુડતાલીસ માં આપી છે અને ગૃહ પ્રવેશની સજા કઈ કલમમાં ચારસો અડતાલીસ માં આપી છે ત્યારબાદ ગુપ્ત ગૃહ પ્રવેશ ની સજા કઈ કલમમાં ચારસો ત્રેપનમાં ગુપ્ત ગૃહ પ્રવેશની સજા કઈ કલમમાં ભાઈ કલમ ચારસો ત્રેપનમાં એ જ રીતે ઘરફોડ ની સજા કઈ કલમમાં ચારસો ત્રેપન માં જો ગુપ્ત ગૃહ પ્રવેશ અને ઘરફોડ ગુપ્ત ગૃહ પ્રવેશ ચારસો ત્રેપન અને ઘરફોડ ચારસો ત્રેપન એ જ રીતે રાત્રે ગુપ્ત ગૃહ પ્રવેશ ની સજા કઈ કલમમાં ચારસો છપ્પનમાં અને રાત્રે ઘરફોડની સજા કઈ કલમમાં ચારસો છપ્પનમાં તો આ રીતે તમે દસ કલમો યાદ રાખી શકો આસાનીથી યાદ રહી જાય મિત્રો કાયદો આ રીતે પણ આપણે યાદ રાખી શકીએ અને સીધી કલમો પણ યાદ રાખી શકીએ પણ અહીંયા એક ટ્રીક બની જાય છે જે ટ્રીક ન કહેવાય ખરેખર સિકવન્સ જ છે આખો તો આને આપણે એ રીતે યાદ રાખી લેવાનું જેથી કરીને દસ કલમ તો ઓછી થાય પાંચસો અગિયારમાંથી આ દસ વહી ગઈ વધી વાય પાંચસો એકનો ચાંદલો બરોબર એક તો મૂળ આપણે ખાસ કશું છે જ નહીં આના અંદર મુખ્યત્વે આની સિકવન્સમાં વ્યાખ્યાઓ અને સજાઓની કલમો યાદ રાખી લેવાની છે હવે જોઈએ ગુનાહિત પ્રવેશ કોને કહેવાય તો કે જો કોઈ વ્યક્તિ જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની મિલકતમાં તેના માલિકને એટલે કે જેની મિલકત છે તેના માલિકને ધમકી આપવાના એના માલિકનું અપમાન કરવાના ઈરાદાથી અપપ્રવેશ કરે તો તેને શું કહેવાય ગુનાહિત અપ્રવેશ કર્યો ગણાય હવે મારી મિલકતમાં કોઈ વ્યક્તિ આવે છે પણ મને ગાળો દેવા માટે આવે છે તો આને શું કહેવાય ગુનાહિત અપપ્રવેશ કહેવાય અથવા મને મારવા માટે આવે છે એને મારી મિલકતમાં પ્રવેશવાનો અધિકાર નથી તેમ છતાં પણ મારી મિલકતમાં પ્રવેશ છે શા માટે મને માર મારવા માટે તો અહીંયા એ વ્યક્તિએ શું કર્યું કે હવે ગુનાહિત અપપ્રવેશ કર્યો ગણાય શું કર્યું ગણાય ગુનાહિત અપપ્રવેશ કર્યો ગણાય એ જ રીતે પ્રવેશની વાત કરીએ મિત્રો ગૃહપ્રવેશમાં શું કીધું છે કે જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિના રહેઠાણ તરીકે ઉપયોગમાં લેવાતા સ્થળ ઘર હોય તંબુ હોય આવી જગ્યાઓમાં અપપ્રવેશ કરે તો એને પ્રવેશ કહેવાય હવે ગુનાઈત પ્રવેશ એક મુખ્ય કન્સેપ્ટ છે ઘણી વાર આપણે એ રીતે યાદ રાખતા હોઈએ કે અહીંયા શું હોય કે ખુલ્લી જગ્યામાં પ્રવેશ કરે પણ એ એ પણ યોગ્ય છે પણ ખરેખર આ મુખ્ય કન્સેપ્ટ છે અને પછી આ એના બધા ભાગો પડેલા છે તો ગુનાઈત પ્રવેશ એટલે કોઈ વ્યક્તિની મિલકતમાં એના માલિકને ધમકી આપવાના અપમાન કરે એટલે કે કોઈ પણ વ્યક્તિની મિલકતમાં ગુનો કરવાના ઈરાદાથી અપપ્રવેશ કરવામાં આવે તો એને શું કહેવાય ગુનાહિત પ્રવેશ કહેવાય શું કહેવાય ગુનાહિત અપ્રવેશ છતાં પણ મિલકતની અન્ય વ્યક્તિની મિલકતમાં શું કરવામાં કરવામાં આવશે આવશે પ્રવેશ હવે આપણને ત્યાં પ્રવેશવાનો અધિકાર નથી તેમ છતાં પણ આપણે પ્રવેશ્યા એ વસ્તુ ઓલરેડી આપણે તમને વ્યાખ્યામ કહી ચૂક્યા છીએ એને શું કહેવાય ગુનાહિત પ્રવેશ કહેવાય હવે ગૃહ અપપ્રવેશની વાત કરીએ તો કે જો આવો ગુનાહિત ઈરાદા સાથેનો પ્રવેશ કોઈના ઘર તંબુ કે વ્યવસાય તરીકે ઉપયોગમાં લેતા હોય એવા સ્થળમાં કરવામાં આવે તો શું કહેવાય ગૃહપ્રવેશ કહેવાય હવે ગૃહપ્રવેશના પ્રકારો આપી દીધા ગુપ્ત ગૃહ પ્રવેશ રાત્રે ગુપ્ત રાત્રે ઘરફોડ ખરેખર આ બધી રીત કહી શકાય પ્રકારો આપણે અહીંયા ઉલ્લેખ કર્યો પણ ખરેખર આ શું છે રીત આપેલી છે શું આપેલું છે ભાઈ રીત આપેલી છે કે ભાઈ ગુપ્ત ગૃહપ્રવેશ પ્રવેશ રાત્રે ગુપ્ત ગૃહપ્રવેશ ઘરફોડ અને રાત્રે ઘરફોડ હવે તેમાં સૌ પ્રથમ વાત કરવી છે ગુપ્ત ગૃહપ્રવેશ આપણે અહીંયા લખ્યું ને ગુપ્ત ગૃહ પ્રવેશ અને હવે જુઓ તમે સિકવન્સમાં એ જ ચાલ્યું જાય ગુપ્ત ગૃહ રાત્રે ગુપ્ત ઘરફોડ અને રાત્રે ઘરફોડ ચારે ચાર એ જ સિકવન્સમાં જાય છે તો કે જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિના રહેઠાણ તરીકે ઉપયોગમાં લેવાતા સ્થળે અપપ્રવેશ કરે છે ગુનો કરવા માટે તો એને પ્રવેશ કહેવાય એ જ રીતે ગુપ્ત ગૃહ પ્રવેશ કોને કહેવાય તો કે માલિક થી છુપાઈને પ્રવેશ કરવો તો કે મિલકત ના માલિક અથવા તો કબજેદાર વ્યક્તિથી છુપાઈને પ્રવેશ કરવો એટલે ગુપ્ત ગૃહ પ્રવેશ પણ અહીંયા પ્રવેશ આવવા જવાના રસ્તેથી જ હશે ધારો કે કોઈ મિલકતનો માલિક છે એ સૂતો હોય બપોરે અને તમે એની મિલકતમાં પ્રવેશ કરો છો એ આવવા જવાના દરવાજેથી જ આવ્યા છો તો આને શું કહેવાય ગુપ્ત ગૃહ પ્રવેશ કહેવાય શું કહેવાય ગુપ્ત ગૃહ પ્રવેશ કહેવાય અને જેની વ્યાખ્યા કલમ ચારસો તેતાલીસ માં અને સજા કલમ ચારસો ત્રેપનમાં તો અહીંયા આ રીતે પણ થઈ શકે તો ગુપ્ત ગૃહ પ્રવેશ એટલે છુપાઈને ગુપ્ત ગૃહ પ્રવેશ હવે વાત કરવી છે મિત્રો રાત્રે ગુપ્ત ગૃહ પ્રવેશની રાત્રે ગુપ્ત ગૃહ અપપ્રવેશ તો કે રાત્રિના સમય એટલે કે સૂર્યાસ્તથી સૂર્યોદય વચ્ચેના ગાળામાં માલિક થી છુપાઈને પ્રવેશવામાં આવે તો એને રાત્રે ગુપ્ત ગૃહ પ્રવેશ કહેવાય રાત્રે ઘરનો દરવાજો ખુલ્લો હોય અને ફળિયામાં એક દાદા સૂતા હોય અને આપણે ત્યાં ઘરમાં પ્રવેશ કર્યો જો પ્રવેશ કરીને ચોરી કરીને નીકળી ગયા ચોરીનો ગુનો તો છે જ તે પણ તમે અંદર પ્રવેશ કર્યો કાંઈ લીધું નહીં પણ ઈરાદો તમારો શું હતો ચોરી કરવાનો તો અહીંયા રાત્રે ગુપ્ત ગૃહ પ્રવેશનો ગુનો તો લાગી જ ગયો એટલે કલમ ચારસો એનો ગુનો તો લાગી જ ગયો અને સજા તમને ચારસો છપ્પનથી થઈ જ શકે છે સમજાય છે મિત્રો આ બાબત જો ખરેખર આ કન્સેપ્ટ આ જ રીતે યાદ રાખશું આપણે આ જ રીતે કન્સેપ્ટને યાદ રાખશું કે જેથી કરીને તમને ક્યાંય એવું લાગે જ નહીં કે ભાઈ ખરેખર આવું હોય તો આમ થાય ને આવું હોય તો શું થાય એ બધી જ વસ્તુ અહીં આવી ગઈ આવું હોય તો કેવું થાય ને કેવું હોય તો આવું થાય બધું આપણે અહીં લઈ લઈશું બરાબર પણ તમે ખાલી સાથે જોડાયેલા રહેજો તમારી ફરજ આટલી છે વધારે મિત્રોને જોડવાની છે બાકી ભણાવશું અમે અને વ્યવસ્થિત હશે કન્સેપ્ટથી જ હશે ક્યાંય ગોખિફિકેશનની મેથડ આવતી નથી બાકી જ્યાં યાદ રાખવાનું છે ત્યાં ચોખ્ખું કીધું છે કે આની યાદ જ રાખવું પડે કલમ નંબર છે તો એ યાદ જ રાખવો પડે એમાં હું કાંઈ ન સમજાવી શકું ને હનુમાન દાદા ઉપરથી આવે ને તો એનો સમજાવી કે સમજાય છે કદાચ દાદા ઉપરથી આવે તો એ પણ સમજાવી શકતા નથી અને યાદ જ રાખવું પડે મારે પણ યાદ રાખવું પડે તમારે પણ યાદ રાખવું પડે ચારસો ચુમ્માલીસમાં શું કીધું રાત્રે ગુપ્ત ગૃહ પ્રવેશ વ્યાખ્યા ચારસો ચુમ્માલીસ સજા ચારસો છપ્પન એટલે કે સૂર્યાસ્તથી સૂર્યોદય વચ્ચેના ગાળામાં માલિકથી છુપાઈને અપપ્રવેશ કરવામાં આવે તો તેને શું કહેવાય રાત્રે ગુપ્ત ગૃહ પ્રવેશ કહેવાય રાત્રે એ લોકો સુતા હોય અને એનાથી છુપાઈને એને ખબર ન પડે એવી રીતે એના ઘરમાં પ્રવેશ કરવો એટલે રાત્રે ગુપ્ત ગૃહ પ્રવેશ ત્યારબાદ ઘરફોડ એની વ્યાખ્યા કલમ ચારસો પિસ્તાલીસમાં એની સજા કલમ ચારસો ત્રેપનમાં

તો શું કહેવાય એને ઘરફોડ કહેવાય શું કહેવાય કહેવાય એને ઘરફોડ જવાના રસ્તા સિવાયના રસ્તેથી અપપ્રવેશ કરવો પણ ઘરની અંદર અપપ્રવેશ એટલે ઘરફોડ ચારસો છેતાલીસ માં આપી છે રાત્રે ઘરફોડની વ્યાખ્યા અને ચારસો છપ્પન માં આપી છે રાત્રે ઘરફોડની શિક્ષા કે જો સૂર્યાસ્ત થી સૂર્યોદય વચ્ચેના સમયગાળામાં આવવા જવાના રસ્તા સિવાયના રસ્તેથી કોઈ પ્રવેશ કરે છે એને શું કહેવાય રાત્રે ઘરફોડ કહેવાય રાત્રે બાર વાગ્યે કોઈ દિવાલની બારી તોડીને ઘરમાં પ્રવેશ કરે તો આને રાત્રે ઘરફોડ કરી ગણાય આના માટે સંખ્યા એ કોઈ મહત્વની નથી એક વ્યક્તિ પણ આ ગુનો કરી શકે ધારો કે મારે કોઈની મિલકતમાં રાત્રે પ્રવેશ કરવો હોય હું બારી તોડીને અંદર જઈ શકું રાત્રે ઘરફોડ ક્લિયર છે મિત્રો આટલા કન્સેપ્ટ આશા રાખું છું કે આ બાબતો આપ લોકોને વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે એકથી વધુ વખત આ વિડીયો જોજો એટલે વાંચવાની પણ જરૂર પડશે નહીં તો મળીએ આવતીકાલે આપણા રૂટિન સમયે કાયદાના એક નવા ટેબલ સાથે અમારી સાથે જોડાયેલા રહેજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો સાથે બે લાઇકનને પ્રેસ કરી દો અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જજો જેથી કરીને આવા જ અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહેશે તો મળીએ નેક્સ્ટ ટાઈમ આવતીકાલે સાડા નવે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત